गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे वी विल स्टडी यूनिट वन, रीड वन, द जर्नी ऑफ माय लाइफ फ्रॉम अर्थ टू एवरेस्ट। मारा जिंदगी नी मुसाफरी धरती थी एवरेस्ट सुधी। आगर चालू करिए तेनी पहला, जो तमे अमारी यूट्यूब चैनल हजू सुधी सब्सक्राइब ना करी हो तो तेने सब्सक्राइब करो अने बेल आइकन दबाओ के जेथी तमने अमारी लेटेस्ट वीडियोज અને અપડેટ્સ મળતા રહેશે। જો તમને આ ટોપિકથી સંબંધિત કોઈ ડાઉટ્સ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અમને જણાવો, અમે તમારા ડાઉટ્સ ક્લિયર કરીશું। Start the students, read one, the journey of my life from earth to Everest। अरुणिमा सिन्हा वॉज ए नेशनल लेवल वॉलीबॉल प्लेयर। फुल पॉइंट। अरुणिमा सिन्हा एक राष्ट्रीय कक्षा की वॉलीबॉल नी खिलाड़ी हती। वेन सी वॉज ट्रेवलिंग ऑन ए ट्रेन, सम ठग्स ट्राइड टू स्नेच हर गोल्डन चेन। फुल पॉइंट। जयरे तेनी एक ट्रेन में मुसाफरी करी रही थी त्यारे केटलाक लुटाराओए तेनी नी सोनानी चेन लूटवानो प्रयत्न कर्यो हतो। स्नेच इतले के लूटू। सी फॉट बैक बट वॉज थ्रोन आउट ऑफ द स्पीडिंग ट्रेन एंड लॉस्ट हर लेफ्ट लेग। फुल पॉइंट। तेनी तेमनी सामे लड़ी पन तेनी ने झड़पती चालती ट्रेन माथी बाहर फेंकी देवामां आव्यो हतो अने तेनीए तेनी नो डाबो पग गुमावी दीधो हतो। स्पीडिंग ट्रेन इतले के झड़पती चालती ट्रेन। दिस हेपन्ड वेन सी वॉज 24। फुल पॉइंट। જ્યારે તેની 24 વર્ષની હતી ત્યારે આ ઘટના બની હતી। હાઉ એવર ધીસ એક્સિડેન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ। ફૂલ પોઈન્ટ। જો કે આ અકસ્માતે તેનીના જુસ્સાને પ્રભાવિત કર્યો નહીં। સ્પિરિટ એટલે કે જુસ્સો, અફેક્ટેડ એટલે કે પ્રભાવિત કરવું। એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ। ફૂલ પોઈન્ટ। ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીમાં તેનીને એક કૃત્રિમ પગ લગાડી આપ્યો। આર્ટિફિશિયલ લેગ એટલે કે કૃત્રિમ પગ। અ યર લેટર સી વોઝ રિટ્રેન્ડ એઝ એ માઉન્ટેનિયર એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ। એક વર્ષ પછી તેનીને એક પર્વતારોહક તરીકેની ફરી તાલીમ આપવામાં આવી હતી અને કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટને સર કરનાર તેની પ્રથમ મહિલા બની। માઉન્ટેનિયર એટલે કે પર્વતારોહક। ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન। ફૂલ પોઈન્ટ। આ તેનીની આશા, હિંમત અને પ્રેરણાની ભૂલી ન શકાય તેવી વાર્તા છે। લેટ્સ રીડ ફોર સીન્સ ઓફ હર લાઈફ નરેટેડ ઇન હર આઉન વર્ડ્સ। ફૂલ પોઈન્ટ। ચાલો આપણે તેણીની જિંદગીના ચાર દૃશ્યો તેણીના પોતાના શબ્દોમાં વર્ણવેલ વાંચીએ। સીન વન, દૃશ્ય વન।
આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ ફૂલ પોઈન્ટ મને ઝોંકા આવવાના ચાલુ થયા હતા. માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક ફૂલ પોઈન્ટ મારી આંખો બંધ હતી પણ મારું મન જાગતું હતું. આઈ રિમેમ્બર સમવન સેઈંગ દેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ ફૂલ પોઈન્ટ મને યાદ છે કોઈ કહેતું હતું કે થોડીક વારમાં બરેલી આવી જશે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ એ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન ફૂલ પોઈન્ટ હું ગાઢ વિચારોમાં હતી ત્યારે મને લાગ્યું કે એક હાથ મારી સોનાની ચેન ખેંચી રહ્યો છે. ટગ એટલે ખેંચવું. અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન ફૂલ પોઈન્ટ એક છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય હંમેશા તેનીનો શ્રેષ્ઠ સાથીદાર હોય છે. સિક્સ્થ સેન્સ એટલે કે છઠ્ઠી ઇન્દ્રિય. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ એન્ડ સો ફોર ઓર ફાઇવ યંગ મેન અરાઉન્ડ મી ફૂલ પોઈન્ટ મેં સહેજપણે મારી આંખો ખોલી અને ચાર અથવા પાંચ યુવાન વ્યક્તિઓને મારા ફરતે જોયા. ઇન્સ્ટિંક્ટિવલી એટલે કે સહેજપણે. ધેયર ડ્રંકન લુક્સ એન્ડ બિહેવિયર ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેયર ઇન્ટેન્શન ફૂલ પોઈન્ટ તેમના દારૂ પીધેલ દેખાવ અને વર્તનથી મને તેમના ઈરાદાની ખબર પડી ગઈ. ઇન્કલિંગ એટલે કે ખબર પડવું. આઈ સ્ટૂડ અપ ઇન એ ફ્લેશ ટુ ટેલ ધેમ દેટ આઈ હેડ નો ઇન્ટેન્શન્સ ઓફ પાર્ટિંગ વિથ માય ચેન ફૂલ પોઈન્ટ હું તેમને બતાવવા તરત જ ઊભી થઈ ગઈ કે મને મારી ચેન ગુમાવવાનો કોઈ ઈરાદો નથી. ફ્લેશ એટલે કે તરત જ. પાર્ટિંગ એટલે કે ગુમાવવું. સો ધે કેમ ટુગેધર એટ મી માટે તેઓ એક સાથે મારી તરફ આવ્યા. ટુગેધર એટલે કે એક સાથે. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. આખો ડબ્બો ભરેલો હતો છતાં પણ મારા સાથી મુસાફરોમાંથી કોઈ પણ મુસાફર પૂછપરછ કરવા માટે ઊભું થયું નહીં કે શું થઈ રહ્યું હતું. Forget about their coming to my rescue, full point. તો કોઈ મારા બચાવ માટે આવે તે વાત તો ભૂલી જ જવાની. રેસ્ક્યુ એટલે કે બચાવ. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન ફૂલ પોઈન્ટ મારી પાસે તેમના પર હાવી થવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો. સો આઈ કોટ એ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક ફૂલ પોઈન્ટ માટે મેં એક વ્યક્તિને તેના કોલરથી પકડ્યો અને પાછળ ધક્કો માર્યો કે જે મારી શક્તિનો અંદાજ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આઈ કિક અ કપલ ઓફ અધર્સ ફૂલ પોઈન્ટ મેં બીજા બેને લાત મારી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ ફૂલ પોઈન્ટ ચાલતી ટ્રેનની અંદર એક અસાધારણ લડાઈ ચાલુ થઈ ગઈ હતી. એક્સેપ્શનલ એટલે કે અસાધારણ. બેટલ એટલે કે લડાઈ. ધ વુલ્વ્સ મેડ અનોધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન ફૂલ પોઈન્ટ વરુઓએ મારી ચેન ખેંચવાનો બીજો પ્રયત્ન કર્યો. અટેમ્પ્ટ એટલે કે પ્રયત્ન કરવો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ અન્ટિલ વન ઓફ ધેમ ડ્રાઈવન બાય એ ફ્રેન્જી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ છતાં પણ જનુની બની ગયેલા તેમાંના એકે તેની પૂરી તાકાતથી મને એક જોરદાર લાત મારી ત્યાં સુધી હું તેમને રોકતી રહી. રેજિસ્ટર્ડ એટલે કે રોકવું. ફ્રેન્જી એટલે કે જનુની.
ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ ફૂલ પોઈન્ટ સંતુલન ગુમાવતા હું મારી મૂળ સ્થિતિમાં આવી શકી નહીં રિકવર એટલે કે મૂળ સ્થિતિ આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન ફૂલ પોઈન્ટ હું ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી છતાં પણ મારો મોબાઈલ ફોન મારા હાથમાં હતો આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનોધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક ફૂલ પોઈન્ટ હું હવામાં જ હતી જ્યારે હું બીજા પાટા પર ચાલતી બીજી ટ્રેન સાથે અથડાઈ માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન ફૂલ પોઈન્ટ મારું શરીર તે ટ્રેનથી અથડાયું અને મારી ટ્રેન પર પાછું ફેંકાયું રિબાઉન્ડેડ એટલે કે પાછું ફેંકાવવું This ping pong must have continued for several seconds before gravitational force pulled me down full point. ગુરુત્વાકર્ષણ બળથી હું નીચે પડું એ પહેલા થોડીક સેકન્ડ મારું ફંગોળાવવાનું ચાલુ રહ્યું ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ પિંગ પોંગ એટલે કે ફંગોળવાનું ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક ફૂલ પોઈન્ટ મેં પ્રયત્નો કર્યા છતાં પણ મારો પગ પાટા પર જ પડ્યો ઘચ્છ દેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ ફૂલ પોઈન્ટ ઘચ્છ તે મારા પગને કપાઈ જવાનો અવાજ હતો ચોપડ એટલે કપાઈ જવું There was no one to hear my intense scream, full point. મારી પ્રબળ ચીસ સાંભળનાર કોઈ હતું નહીં ઇન્ટેન્સ એટલે પ્રબળ સ્ક્રીમ એટલે કે ચીસ I lay motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into darkness, full point. હું થોડીક વાર હલનચલન કર્યા વિના પડી રહી જ્યાં સુધી ટ્રેનની લાલ લાઇટ અંધારામાં ઝાંખી અને મંદ ન થઈ ગઈ ત્યાં સુધી હું તેને જોતી રહી મોશનલેસ એટલે કે હલનચલન કર્યા વિના ડાર્કનેસ એટલે અંધારું ડીમ્ડ એટલે ઝાંખું ફેડેડ એટલે કે મંદ દેન આઈ ફેન્ટેડ ફૂલ પોઈન્ટ ત્યાર પછી હું બેભાન થઈ ગઈ સીન ટુ દૃશ્ય બે I was admitted to AIIMS Delhi on the intervention of the PM full point Pradhan Mantri na hastakshep thi mane AIIMS Delhi khate dakhal karvama aavi intervention etle hastakshep the union government would bear the entire cost of my treatment full point mari sarvar no tamam kharch sangh sarkar ભોગવવાની હતી યુનિયન ગવર્મેન્ટ એટલે કે સંઘ સરકાર ટ્રીટમેન્ટ એટલે કે સારવાર સૂન AIIMS બિગેન ઇસ્યુઇંગ ડેલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ ફૂલ પોઈન્ટ તરત જ AIIMSએ મારી સ્થિતિની દૈનિક મેડિકલ ખબર બહાર પાડવાની ચાલુ કરી આઈ વોઝ ટોલ્ડ દેટ યંગ પીપલ ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ were carrying out candle march to galvanize support for me and to pray for my recovery full point mane batavama aavyu ke yuvan loko riksha chalako ane feriya vadao mane samarthan aapva ane mara saja thava mate meenbatti kuch kaadi rahya che galvanize support etle ke samarthan aapvu march etle ke kuch karvi With the help of the best and the latest technology, gradually I started responding to the treatment full point. શ્રેષ્ઠ અને અત્યાધુનિક તકનીકી મદદથી મેં ધીમે ધીમે સારવારની સામે પ્રતિક્રિયા આપવાનું ચાલુ કર્યું. બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ
लेटेस्ट टेक्नोलॉजी एटले अत्याधुनिक तकनीकी, ग्रेजुअली एटले के धीमे धीमे, रेस्पोन्डिंग एटले के प्रतिक्रिया आपवू। One morning, my brother-in-law, my sister Lakshmi's husband, Sahib, suddenly asked me, Everest chadhogi? Ek saware, mara banevi, mari behen Lakshmi na pati, Sahibe, achanak mane puchyu, Everest chadhogi? Brother-in-law, etleke, banevi, suddenly, etleke, achanak. He had just read an interesting piece of information in the newspaper. તેમણે હમણાં જ છાપામાં આવેલ એક રસપ્રદ માહિતી વાંચી હતી. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ ફૂલ પોઈન્ટ. કોઈ પણ મહિલા દિવ્યાંગે ક્યારે એવરેસ્ટ સર કર્યું ન હતું. એમ્પ્યુટી એટલે કે દિવ્યાંગ. આઈ વોઝન્ટ એમ્યુઝડ ફૂલ પોઈન્ટ. હું ખુશ થઈ ન હતી. એમ્યુઝ એટલે કે ખુશ થવું. I have lost a leg and you are talking of Mount Everest? Question mark. મેં એક પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરી રહ્યા છો. I started talking to myself. મેં મારી જાતથી વાત કરવાનું ચાલુ કર્યું. If I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. Full point. જો હું એવરેસ્ટ માટેનો પ્રયત્ન કરું અને સફળ થઈ જઉં તો હું પ્રથમ મહિલા દિવ્યાંગ બની જઈશ કે જેનું આ રેકોર્ડ હશે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહેબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ ફૂલ પોઈન્ટ. મેં તેના વિશે થોડીક વાર વિચાર કર્યો અને ત્યાર પછી મેં સાહેબ સામે આ પડકારને ઝીલવાની મારી ઈચ્છા જાહેર કરી. ચેલેન્જ એટલે કે પડકાર, વિલિંગનેસ એટલે કે ઈચ્છા. ઠીક હૈ હમ કરેંગે, ઠીક હૈ હમ કરેંગે. આઈ સેડ, મેં કહ્યું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ ફૂલ પોઈન્ટ. હવે મારી પાસે આગળ વધવા માટે કંઈક હતું. એક જીવન લક્ષ્ય, એક ધ્યેય, સપના જોવાનું એક કારણ. મિશન એટલે કે જીવન લક્ષ્ય, ગોલ એટલે કે ધ્યેય. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી ફૂલ પોઈન્ટ. તે સરળ બનવા જઈ રહ્યું ન હતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી ફૂલ પોઈન્ટ. પણ મારી જિંદગી દરમિયાન કાંઈ પણ સરળ ન હતું. I felt like I was born again. Full point. મને લાગ્યું કે મારો પુનર્જન્મ થયો હતો. Then I started waiting for my artificial limb to arrive. Full point. ત્યાર પછી મેં મારા કૃત્રિમ અવયવને પહોંચવાની રાહ જોવાનું ચાલુ કર્યું. વેન ઇટ ફાઇનલી અરાઈવડ આઈ વોઝ ઓવરજોયડ ફૂલ પોઈન્ટ. જ્યારે તે છેલ્લે આવી ગયો હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ ફૂલ પોઈન્ટ. કૃત્રિમ પગ લગભગ મારા વાસ્તવિક પગ જેવો જ હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ ફૂલ પોઈન્ટ. મને ભાગ્યે જ તફાવત લાગતો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર હુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ ફૂલ પોઈન્ટ. મેં આ અજાણ્યા સાથે પ્રેમમાં પડવાનું ચાલુ કરી દીધું કે જેની સાથે મને જિંદગી પસાર કરવાની હતી. વેડેડ એટલે કે પસાર કરવું. આઈ હેડ સેટ માય આઈઝ ઓન એ માઉન્ટેન
and I needed to prepare myself with the help of this stranger. Full point. મેં પર્વતને મારું લક્ષ્ય બનાવી લીધું હતું અને મને મારી પોતાની જાતને આ અજાણ્યાની મદદ વડે તૈયાર કરવાની જરૂર હતી. સીન થ્રી, દૃશ્ય ત્રણ. On 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. Full point. 28th February 2012, મને ટ્રેનમાંથી ફેંકવામાં આવી હતી તેનાથી લગભગ એક વર્ષ પછી હું ઉત્તરકાશીની નજીક બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત તાલીમ સંસ્થા માટે નીકળી ગઈ. I called up Bachendri Pal to tell her that we had reached Uttarkashi. Full point. મેં બચેન્દ્રી પાલને બતાવવા માટે ફોન કર્યો કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા. She was surprised at how quickly I had reached. Full point. તેણીને આશ્ચર્ય થયો હતો કે હું કેવી રીતે જલ્દીથી પહોંચી ગઈ હતી. After this, my confidence skyrocketed. Full point. તેના પછી મારો આત્મવિશ્વાસ વધી ગયો હતો. સ્કાય રોકેટ એટલે કે વધી જવું. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ હંમેશા મારામાં નવો આત્મવિશ્વાસ ઉમેરતા હતા. પમ્પ્ડ એટલે કે ઉમેરવું. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. ફૂલ પોઈન્ટ. અરુણિમા, તું બીજા કરતા વધારે ચડિયાતી છે. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ એ હેન્ડીકેપ, નોટ યુ. આ લોકો લાગે છે કે તેઓ દિવ્યાંગતાથી પીડાઈ રહ્યા છે, પણ તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ફૂલ પોઈન્ટ. મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. ફૂલ પોઈન્ટ. પણ એવરેસ્ટના પ્રવાસ પહેલાં તને તારી જાતને સાબિત કરવું પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, યુ વિલ બી ઓન યુઅર વે ટુ એવરેસ્ટ. ફૂલ પોઈન્ટ. જો તું લદ્દાખના 21,798 ફૂટ ઊંચા ચામસર કાંગડી પર્વત પર ચડી જશે તો તું એવરેસ્ટ પર હોઈશ જ. I successfully completed that expedition. મેં સફળતાપૂર્વક તે પ્રવાસ પૂરો કર્યો. By the time we reached the base camp situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. Full point. અમે સમય પર 18,000 ફૂટ પર આવેલા બેઝ કેમ્પ પર પહોંચી ગયા હતા. ત્યાર સુધી 19 સભ્યોમાંથી 16 સભ્યો નિવૃત્ત થઈ ગયા હતા. રિટાયર્ડ એટલે કે નિવૃત્ત થવું. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ મેરી શેરની. બચેન્દ્રી પાલે મેરી શેરની કહીને મારું અભિવાદન કર્યું હતું. ગ્રીટેડ એટલે કે અભિવાદન કરવું. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રાસ. ફૂલ પોઈન્ટ. તેણીએ કહ્યું અને તેણીએ મને પ્રેમપૂર્વક ભેટી લીધું હતું. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ્ડ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. ફૂલ પોઈન્ટ. સાંજે બચેન્દ્રી પાલે ઘોષણા કરી કે હું છેલ્લે એવરેસ્ટ માટે તૈયાર હતી. સી ઓલ્સો એશ્યોર્ડ મી દેટ સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. ફૂલ પોઈન્ટ.
તેણીએ મને ખાતરી પણ આપી હતી કે તેણી મારા એવરેસ્ટના સપનાને સાકાર કરવા માટે ટાટા સ્ટીલના અધિકારીઓથી મારી મદદ કરવા માટેની વાત કરશે. ઓફિશિયલ્સ એટલે કે અધિકારીઓ, સ્પોન્સરિંગ એટલે કે મદદ કરવું. સીન 4, દ્રશ્ય 4. I arrived at Everest Base Camp on 11th April 2013. Full point. હું 11 એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટના બેઝ કેમ્પમાં પહોંચી ગઈ હતી. એક્ઝેક્ટલી 2 યર્સ હેડ પાસ્ડ સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. ફૂલ પોઈન્ટ. ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જવાના બરાબર 2 વર્ષ પસાર થઈ ગયા હતા. એટ ધ કેમ્પ નો બડી સીમ્ડ ટુ નો દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. ફૂલ પોઈન્ટ. કેમ્પમાં કોઈને પણ ખબર ન હતી કે મારો એક પગ કૃત્રિમ છે. વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. ફૂલ પોઈન્ટ. એક દિવસે પરત ફરતી વખતે મારો ડાબો પગ બરફથી પલળી ગયો હતો કારણ કે હું લપસણીવાળી સપાટી પર 2 વખત લપસી ગઈ હતી. સ્લીપરી સરફેસ એટલે કે લપસણીવાળી સપાટી. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. ફૂલ પોઈન્ટ. બીજા દિવસે સવારે મેં કૃત્રિમ પગને તડકામાં સુકાવવા મૂક્યો હતો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ્ડ ધેટ આઈ હેડ ઓનલી 1 લેગ. ફૂલ પોઈન્ટ. તે સમયે કેટલાક વિદેશીઓને ખબર પડી કે મારે ફક્ત 1 જ પગ હતો. આફ્ટર દેટ માય ટીઆરપી સોર્ડ. ફૂલ પોઈન્ટ. તેના પછી મારી લોકપ્રિયતા વધી ગઈ હતી. ટીઆરપી એટલે લોકપ્રિયતા, સોર એટલે કે વધી જવું. In my final expedition to Sagarmatha, head of the sea, the local name for the peak of Everest, Nima Kancha was my mountain guide. Full point. Sagarmatha na mara antim pravasma, daryanu mathu, Everest shikhar matenu sthanik naam, Nima Kancha maro parvatiye margdarshak hato, guide etle ke margdarshak. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. Full point. તે એક સારો અને મદદ કરનાર નેપાળી હતો કે જે જ્યારે ઉદાસ થઈ જતો તો ક્યારેક તે મને ઠપકો આપતો હતો. The last trek to the peak of Everest began. Full point. Everest શિખરનો છેલ્લો રસ્તો ચાલુ થયો. It was a very dangerous narrow path. Full point. તે ખૂબ જ ખતરનાક સાંકડો રસ્તો હતો. I slipped and fell once. Even my oxygen was running out. Full point. હું એક વખત લપસી ગઈ અને પડી ગઈ હતી. મારો ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. ફૂલ પોઈન્ટ. હું મારા પીડા આપતા પગ સાથે સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ દેટ દેર વોઝ નો ગોઈંગ બેક. ફૂલ પોઈન્ટ. મારા શેરપાએ કહ્યું મને છોડી દેવું જોઈએ પણ હું જાણતી હતી કે પરત જવાનું નથી.
I pushed forward, though my Sherpa kept insisting that I should return. Full point. મારા શેરપાએ મને પરત જવું જોઈએ એવો સતત આગ્રહ રાખ્યો, છતાં પણ હું આગળ વધતી રહી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. ફૂલ પોઈન્ટ. મારી પાસે શિખર પર પહોંચવા અને દેશનો ધ્વજ ફરકાવવા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એની મોર. તેના પછી શું થાય છે તેનાથી ફરક પડતો નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. ફૂલ પોઈન્ટ. મેં નીમા કાંચાને કડકાઈથી કહ્યું, રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. ફૂલ પોઈન્ટ. યાદ રાખજો, જ્યાં સુધી તમે હારને સ્વીકારો નહીં ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. ફૂલ પોઈન્ટ. હા, પ્રસંગોપાત નિષ્ફળતાઓ તમારી પરીક્ષા લેશે, પણ પ્રયત્ન ચાલુ રાખો. ઓકેઝનલ એટલે કે પ્રસંગોપાત. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. ફૂલ પોઈન્ટ. તકના કેટલાક દરવાજા ખાતરીપૂર્વક ખુલશે. ઓપોર્ચ્યુનિટી એટલે કે તક, સર્ટેનલી એટલે કે ખાતરીપૂર્વક. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુડ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. ફૂલ પોઈન્ટ. ત્યાર પછી મેં જોયું કે મેં શિખર તરફ મારી જાતને ખેંચવાનું ચાલુ રાખ્યું તો તે મારી પાછળ આવી રહ્યો હતો. ટુ ડ્રેગ એટલે કે ખેંચવું. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. ફૂલ પોઈન્ટ. ખેંચવું ચાલવું ખેંચવું ચાલુ રહ્યું, આવું અંત સુધી ચાલ્યું. The top is a small 20 feet by 20 feet ice table. Full point. શિખર એક નાનકડી 20 ફૂટ બાય 20 ફૂટની આઈસ ટેબલ છે. I saw several flags of various countries fluttering proudly. Full point. મેં અલગ અલગ દેશોના કેટલાક ધ્વજોને ગર્વથી ફફડતા જોયા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. Full point. હું આ ક્ષણને મારા મનમાં ઘણી બધી વખત જીવી હતી કે મને તે બતાવવાની જરૂર ન હતી કે છેલ્લે હું પહોંચી ગઈ હતી. At 10:55 AM on 21st May 2013, I was on the top of the world! Exclamatory sign. 21 મે 2013 ના સવારના 10:55 કલાકે હું વિશ્વના શિખર પર હતી. I felt like dancing, crying and laughing at the same time. Full point. મને એક સાથે નાચવાનું રડવાનું અને હસવાનું મન થયું. માય માઇન્ડ વોઝ એ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. ફૂલ પોઈન્ટ. મારું મન લાગણીઓનું કેલિડોસ્કોપ હતું. ઇમોશન્સ એટલે કે લાગણીઓ. એવરીવન હેઝ એ રીઝન ટુ બી અલાઈવ. ફૂલ પોઈન્ટ. દરેક વ્યક્તિના જીવવા માટેનું એક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. ફૂલ પોઈન્ટ. કદાચ મારા માટે આ કારણ હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. ફૂલ પોઈન્ટ. મેં મારા દેશનું રેકોર્ડ નામાંકિત કરવા માટે બંને હાથ ઊંચા કરીને મારો ધ્વજ પકડ્યો. ટુ રજિસ્ટર એટલે કે નામાંકિત કરવું. સ્ટુડન્ટ્સ, અહીંયા તમારું યુનિટ 1નું રીડ 1 પતે છે. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.